દેવીઓ અને સજ્જનો તમામ ધ્યાન આપો આ તરફ. આપણે આગળ બેસવાનો લાભ. આપણે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરી હમણાંના લેક્ચરમાં, એમાં શું ચર્ચા કરી છેલ્લે? દુર્લભરાજ. અને દુર્લભરાજ અપુત્ર હતો, એટલે એના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે એના ભાઈ નાગરાજનો દીકરો ભીમદેવ પહેલો. ઓકે, 1022 ભીમદેવ પ્રથમ ગાદી ઉપર આવે છે. બહુ નાની ઉંમરે ભીમદેવ ગાદી ઉપર આવેલો, એટલે યંગ હતો એકદમ જયારે ગાદી ઉપર આવ્યો ત્યારે. અને છોકરો ગાદી ઉપર આવ્યો છે, સત્તાની ભાગદોડ હજુ એને સંભાળી જ છે. અને ત્યાં થોડા સમયમાં ભીમદેવની સામે આવી જાય છે એક બહુ મોટો ચેલેન્જ. અને એ ચેલેન્જ એટલે બીજું કઈ નહીં, સાલ 1026 મોહમ્મદ ગઝનવીનું સોમનાથ ઉપર થયેલું આક્રમણ. ઓકે, તો હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે અચાનક કહાનીમાં મોહમ્મદ ગઝનવી ક્યાંથી આવી ગયો? કોણ હતો આ મોહમ્મદ ગઝનવી? તો જરા સમજીએ, ધ્યાન આપજો દોસ્તો. આપણું ભારત, ઓકે, અને એ સમય મધ્ય એશિયા. મધ્ય એશિયાની વાત કરીએ તો મધ્ય એશિયાની અંદર સામાની વંશના શાસકોની સત્તા હતી. કોની સત્તા હતી? સામાની વંશના શાસકોની સત્તા હતી. અને આ બુરાખાનના સામાની વંશના શાસકો, આ સામાની વંશના શાસકોનો એક માનીતો ગુલામ હતો જેનું નામ હતું અલપ્ત ગિની. શું નામ હતું? અલપ્ત ગિની. આ અલપ્ત ગિનીને એના માલિકો જોડે થોડી ખટપટો થઈ, એટલે અલપ્ત ગિની જે હતો આ સામાની વંશના શાસકો થી અલગ થઈ ગયો, આવી ગયો થોડો પૂર્વ તરફ. અને આને અફઘાનિસ્તાન બાજુ એક નાના અમથા રાજ્યની સ્થાપના કરી અને એ રાજ્યનું એને નામ રાખ્યું ગઝના. શું નામ રાખ્યું? ગઝના. ઓકે, ગઝના. આ ગઝના શબ્દ ગાઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો મતલબ થાય છે ધર્મના રક્ષકો. જેનો મતલબ શું થાય છે? ધર્મના રક્ષકો. ઓકે ભાઈ, અલપ્ત ગિની, ઇન શોર્ટ, આ ગઝના નામનું નાનું અમથું એક રાજ્ય ઉભું કર્યું. અલપ્ત ગિનીના મૃત્યુ પછી એનો એક જમાઈ કે જે એનો ગુલામ પણ થતો હતો, જેનું નામ હતું સુબુક્ત ગિની. શું નામ હતું? સુબુક્ત ગિની. આ સુબુક્ત ગિનીના હાથમાં ગઝનાની લગામ આવી અને આ સુબુક્ત ગિનીએ ગઝનાનો થોડો ઓર વિસ્તાર કર્યો. ઓકે, સુબુક્ત ગિનીએ ગઝના રાજ્ય જે છે એનો થોડો ઓર વિસ્તાર કર્યો. હવે એ સમયે ભારત દેશની સ્થિતિ શું છે? ભારત દેશ બહુ બધા કકડાઓમાં વહેંચાયેલું છે. અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રાજાઓની બધાની સત્તા, અલગ અલગ રાજવંશોની સત્તા. જેમ કે ગુજરાતને તમે જોઈ લો તો ગુજરાતમાં મેઇનલી સોલંકીઓની સત્તા છે, પણ હા, સૌરાષ્ટ્રનો આ બધો જે કેટલોક પ્રદેશ છે, જુનાગઢ ને એની આજુબાજુનો, તો ત્યાં કોણ છે? ચુડાસમા વંશી શાસકો. પ્રમુખ પ્રમુખ સત્તાઓ જ ખાલી તમને વાત કરું તો માળવામાં કોણ છે? પરમાર વંશી શાસકો. આ તરફ બુંદેલખંડ બાજુ જાઓ તો અહીંયા છે ચંદેલ વંશી શાસકો. આ તરફ તમે અજય મેરુ બાજુ આવો તો અહીંયા છે ચૌહાણ. અહીંયા ચૌહાણ છે. આ તરફ કન્નોજની વાત કરીએ તો પેલા ગુર્જર પ્રતિહારો જે હતા, પ્રતિહાર શાસકો, હે, તો એ કન્નોજ પૂરતા સીમિત થઈ ચૂકેલા હતા. આ તરફ પંજાબની એની વાત કરીએ, આપણો આ બધો જે વિસ્તાર છે એની અહીંયા જો આપણે વાત કરીએ તો પંજાબના સાહિયા વંશના શાસકોની સત્તા હતી, જેને આપણે પંજાબ શાહી શાસકો તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, અને અહીંયા એ સમય એક પંજાબ શાહી શાસક હતો જેનું નામ હતું જયપાલ. શું નામ હતું? જયપાલ. ઓકે, દક્ષિણમાં એ સમય ચોલ હતા. ઓકે, ચોલ હતા, પાંડ્ય હતા અને ગંગ હતા. આવી નાની મોટી દક્ષિણની પણ એ સમયની સત્તા, ચોલ, ચેર, પાંડ્ય, ગંગ ને આવી બધી સત્તાઓ. ઇન શોર્ટ, ભારત દેશ બહુ બધા રાજ્યોની અંદર વહેંચાયેલો હતો. ક્લિયર? અને એમાં એ સમય જયપાલ, ભારતની વાયવ્ય સીમામાં જયપાલ, પંજાબ શાહી શાસકોનું આ સામ્રાજ્ય, એ બફર ઝોન જેવું કામ કરતું હતું. ભારત વર્ષ ઉપર જે પણ મધ્ય એશિયા બાજુથી આક્રમણો થતા, હે, તો આ બધાએ પહેલો પંગો જનરલી આ જયપાલ એમની જોડે જ લેવો પડતો, પંજાબ શાહી શાસકો જોડે લેવો પડતો. બહુ ગજબ હતા આ લોકો, પાવરફુલ હતા. કહેવાય છે કે જ્યારે સુગુપ્ત ગિનીએ એના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો તો એના સામ્રાજ્યની હદો જયપાલના સામ્રાજ્ય જોડે અડવા લાગી. તો આ લોકોની વચ્ચે પણ થયા થોડા સંઘર્ષ. ક્લિયર? આ લોકોની વચ્ચે પણ થોડા શું થયા? સંઘર્ષ. આ સુગુપ્ત ગિની, એનો જ એક દીકરો હતો જેનું નામ હતું મોહમ્મદ, અને મોહમ્મદ મૂળ ગઝના પ્રાંતનો હતો, એટલા માટે લોકો એને કહેતા મોહમ્મદ ગઝનવી. કહેવાય છે આ મોહમ્મદ ગઝનવી જ્યારે નાનો હતો તો એ સમયે એને
પિતા પાસેથી ભારતની સમૃદ્ધિની બહુ બધી વાતો સાંભળેલી. ઘણા બધા અરબી યાત્રીઓ જે ભારત દેશની અંદર વેપાર કરવા માટે આવતા, તો આ લોકો પુષ્કળ રૂપિયો કમાઈને જતા, અને આ લોકો જયારે પાછા જાય તો ઘણી વાર ગઝનામાં રોકાય. જયારે ગઝનામાં રોકાય તો પેલો મોહમ્મદ આ નાનો છોકરો દર વખતે વેપારી પૂછે કે આ બધું ગજબ ગજબ બધી વસ્તુઓ ક્યાંથી લઈ આવો છો, આટલા બધા રૂપિયા ક્યાંથી કમાઈ લાવો છો? તો દર વખતે પેલા વેપારીઓનો એક જ જવાબ હોય કે અમે આ બધું ક્યાંથી લાયા છે, ભારતથી. ભારત દેશ વો દેશ તો સોને કી ચીડિયા હે, ત્યાં તો બહુ બધી ધન સંપત્તિ છે ભાઈ. પપ્પા જોડેથી વાર્તાઓ સાંભળી, આ વેપારીઓના મોઢેથી સાંભળી, નરું ભારત ભારત ભારત. એટલે આને મનોમન દ્રઢ સંકલ્પ કરી લીધો કે મારા પિતાના મૃત્યુ પછી જયારે હું ગઝનાની ગાદી ઉપર આવીશ, એટલે હું ગઝના, હે, હું ગઝનાની ગાદી ઉપર આવીશ એટલે હું ગઝનાનો વિકાસ કરીશ, હું ભારત દેશ ઉપર ચડાયો કરીશ, લૂંટફાટ મચાવીને આવીશ. પહેલાના સમયમાં યુદ્ધમાં લૂંટાયેલો માલ એ પણ રાજ્યની આવકનો ગણાતો સ્ત્રોત. રાજા જોડે છેલ્લે કઈ ઓપ્શન ના હોય તો એની પ્રજાના ભરણ પોષણ માટે બીજા રાજ્ય ઉપર હમલો કરે. તો કે હું જયારે ગાદી ઉપર આવીશ તો ભારત વર્ષ ઉપર ચડાયો કરીને બહુ બધી લૂંટફાટો આવું બધું મચાવી લાવીશ. એટલે જો નાનપણથી એને ગોલ કેવો ડિસાઈડ કર્યો છે, ખ્યાલ આવે છે? અલગ જ બડા હોકે ક્યાં કરેગા, બડા હોકે મેં લૂંટ ચલાવુંગા, ખ્યાલ આવે છે? અને એવું થયું. સમય જતા સુબુગીની નું મૃત્યુ થયું. મોહમ્મદ ગઝનવી છે તો એ ગાદી ઉપર આવ્યો. મોહમ્મદ ગઝનવી ગાદી ઉપર આવ્યો. હવે આને પણ ભારત વર્ષ બાજુ આવવું હતું. સુબુગીનીના સંઘર્ષ પેલા જયપાલ જોડે ચાલી જ રહ્યા હતા. સુબુગીની પછી જયારે મોહમ્મદ ગઝનવી ગાદી ઉપર આવ્યો તો મોહમ્મદ ગઝનવીના જયપાલ જોડે સંઘર્ષ થયા, જેમાં કહેવાય છે કે એક લડાઈમાં મોહમ્મદ ગઝનવીએ જયપાલને હરાવી દીધો. મોહમ્મદ ગઝનવીએ જયારે જયપાલને હરાવી દીધો એટલે જયપાલ પાસેથી ભયંકર ખંડણીઓ ને ઉઘરાઈને પાછો ફર્યો. જયપાલથી આ આઘાત સહન થયો નહીં. ચાલુ આજકાલનું ટેણ્યું મને હરાઈ ગયું. એટલે જયપાલ, એમને એટલો બધો આઘાત લાગ્યો કે જયપાલનો દીકરો હતો એનું નામ હતું આનંદપાળ. શું નામ હતું? આનંદપાળ. જયપાલે ગાદી સોંપી એના દીકરા આનંદપાળને, અને જયપાલે અગ્નિ સ્નાન કરી લીધું. હવે આનંદપાળ ગાદી ઉપર આવી ચૂકેલો હતો. મેં તમને કીધું કે મધ્ય એશિયાથી એ બધા આક્રમણો જે થતા, અફઘાનિસ્તાન બાજુથી જે આક્રમણો થતા, એમાં એ સમય આપણી આ પંજાબ શાહી સત્તા મેન હતી, જે બફર ઝોન જેવું કામ કરતી હતી. આનંદપાળ જે હતો એ મોહમ્મદ ગઝનવીને હવે ભાંખી ચૂકેલો હતો કે આ ભારત વર્ષ માટે બહુ મોટો ખતરો છે, આ મલેચ ભારત વર્ષ માટે બહુ મોટો ખતરો છે. મલેચભાઈ, મેં તમને કીધેલું હતું કે મુસ્લિમ ધર્મની અંદર જે મુસ્લિમ ધર્મ સિવાયનો વ્યક્તિ છે એની માટે શબ્દ છે કાફિર. એવી રીતે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મ સિવાયનો જે વ્યક્તિ છે એને આપણે કહીએ છીએ મલેચ. શું કહીએ છીએ? મલેચ. તો કે ભાઈ હવે આ મોહમ્મદ ગઝનવી, આ મલેચ આપણી માટે બહુ મોટો ખતરો છે. આનંદપાળ સમજી ગયેલો. આનંદપાળે બહુ બધા એના રાજ્યના જે ચારણો ગઢવીઓ હતા એમને મોકલ્યા અલગ અલગ રાજાઓના દરબારમાં કે જાઓ બધા જોડે મદદ માંગો, તમે ના લડી શકતા હોય તો કઈ નહીં પણ ખાલી તમારું સૈન્ય મને આપો, હું લડીશ. અને બધા ચારણો પહોંચે છે બધા રાજાઓના ત્યાં, મદદ માંગે છે. કોઈક મદદ કરવા તૈયાર થયું, કોઈ નાય થયું, કોઈક પોતાનું વધુ મોટું સૈન્ય મોકલ્યું, કોઈ નાનું સૈન્ય મોકલ્યું. કહેવાય છે એ સમય પરમાર વંશી શાસક હતા અહીંયા, પરમાર વંશી શાસક હતા મહારાજ ભોજ. નામ તો સુનાયું હોગા, કહા રાજા ભોજ કહા ગંગો તેલે. પ્રતાપી શાસક હતા મહારાજ ભોજ. મહારાજ ભોજે આનંદપાળ ની મદદ કરવા માટે 10,000 નું સૈન્ય મોકલાયેલું. કેટલા હજાર નું? 10,000. આમણે 10,000 નું મોકલાયું આનંદપાળ જોડે. એનું જે હશે બીજા નાના મોટા જે કટકા મોકલાયા હશે એ તો અલગ જ. એટલે એક વિશાળ એવું સૈન્ય તૈયાર કરીને આનંદપાળ હવે ઉભો રહી ગયો છે. રાહ જોઈ રહ્યો છે મોહમ્મદ ગઝનવી ની કે આવે એટલે હવે આને ધૂળ ચટાડીએ. અને જોત જોતામાં એ પ્રસંગ આવી બન્યો. મોહમ્મદ ગઝનવી જે હતો એને ભારત વર્ષ ઉપર ચડાઈ કરવાની ફરીથી કોશિશ કરી, અને એનું પરિણામ રહ્યું કે આનંદપાળ અને મોહમ્મદ ગઝનવી ની વચ્ચે થયું ભયંકર યુદ્ધ. પહેલો પ્રહર, બીજો પ્રહર, હે, આનંદપાળ એમને યુદ્ધમાં વિજય તરફ આગળ વધી રહ્યા હતા. આનંદપાળ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો લડી રહ્યો હતો. આપણા રાજાઓની જનરલી આમ સારી વાત હતી ને ખરાબ વાત તમે કહી દો કે આ લોકો જનરલી હાથી ઉપર બેઠા હોય. હાથી આમ સેફ સવારી છે પણ એ પાછી તકલીફ વાળી છે, કેમ કે જો હાથી ગાંડો થાય તો વાર્તા પતી ગઈ, પછી એને કાબુમાં લેવો બહુ અઘરો. કહેવાય છે આનંદપાળ હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો લડતો હતો અને હાથીને વાગ્યા તીર.
હાથી ને થોડાક તીર વાગ્યા એટલે હાથી હવે થોડો થોડો ગાંડો, હાથી ગાંડો થયો એટલે હાથી આમ સામુ જે ભાગવાનું હતું એની જગ્યાએ હાથી ભાગ્યો ઊંધો. ખ્યાલ આવે છે? હે, હાથી ભાગ્યો ઊંધો. હાથી ઊંધો ભાગ્યો તો પેલા બધા જે સિપાહીઓ હતા એમને એવું લાગ્યું ભાઈ આપણો રાજા રણ મેદાન છોડીને ભાગી રહ્યો છે. ભાઈ પહેલાના સમયમાં શું હતું કે જેના નેતૃત્વમાં સૈન્ય આવ્યું હોય, જે રાજાના નેતૃત્વમાં સૈન્ય આવ્યું હોય, એ રાજા મરી ગયો એટલે યુદ્ધ થઈ જાય પૂરું. અને રાજા જનરલી હાથી ઉપર બેઠો બેઠો લડતો, એની પાછળનું રીઝન જ એ હતું કે હાથી ઉપર બેઠો હોય દૂરથી સિપાહીને દેખાતું હોય કે અચ્છા રાજા જીવે છે હજુ. હે, સિપાહી બધા લડતા હોય, લડતા હજુ જીવે છે, લડો. ખ્યાલ આવે છે? હા, એનું પૂરેપૂરું ધ્યાન હોય એ બાજુ લડતા લડતા. અને જેવો રાજા મરે, જેવો પેલો જેનો નેતૃત્વ હશે એને મરે, ભાઈ અમારો રાજા મરી ગયો, અમારો રાજા મરી ગયો, સોરી સોરી અમે જઈએ છે. ભાઈ તો આનંદપાળ હાથી ની અંબાડી ઉપર બેઠો બેઠો લડતો હતો. હવે આનંદપાળ નો હાથી ઊંધો ભાગ્યો તો પેલા લોકોને લાગ્યું ભાઈ આપણો રાજા રણ મેદાન છોડીને ભાગી રહ્યો છે, તો આ બધા ભાગ્યા ઊંધા. એમને એવું લાગ્યું કે આપણે યુદ્ધ હારી રહ્યા છે. ખ્યાલ આવે છે? અને મેં તમને કીધું એમ કે હાથી એક સેફ સવારી રહેતી, રાજા એની ઉપર બેસીને લડતો, એની પાછળનું રીઝન એક એ હતું કે હાથી એક સેફ સવારી છે, દૂરથી બધાને દેખાતો હોય, દૂરથી રાજાને ગાઈડ કરવો હોય તો કરી શકે. અને આપણા રાજાઓ હાથીઓની સેના રાખતા, મેં તમને ચંદ્રગુપ્ત મૌર્ય વખતે કીધેલું હતું, સિકંદર વખતે વાત કરેલી હતી કે સિકંદરનું સૈન્ય આપણા રાજાઓની હાથીઓની સેનાથી ખોફ ખાતું, સ્પેશિયલી હાથીઓને ટ્રેન કરવામાં આવતા હતા. સિકંદરના સૈનિકોના હાથીઓ સુંડમાં પકડી પકડીને ફંગોળ્યા હતા. મેં તમને કીધેલું કે હાથી ખુશ થઈને ગબડે તોય ત્રણ ચાર નો રોટલો બનાવી દે. પેલા હા, યુનાની ઇતિહાસકારોએ લખવું હોય કે તમારા આ સિપાહી કેમના મર્યા, તો કે તલવારનો ઘા ખાઈને મર્યા, ભાલાનો ઘા ખાઈને મર્યા, ના રોટલો થઈ ગયેલા, રણ મેદાનમાં રોટલો થઈ ગયેલા. સિપાહીઓની લાશો ઉઠાયેલી, ના અમે ઉખાડેલી, રોટલો થઈ ગયા કે અમે ઉખાડેલી, કે સિપાહીઓ કેમ ના મર્યા, પીચકાઈ ગયેલા. તો હા, મેઇન કહાની ઉપર આપણે આવી જઈએ. તો આનંદપાળ ભાગ્યો ઊંધો એટલે એના સિપાહીઓને લાગ્યું ભાઈ આપણે રાજા રણ મેદાન છોડીને ભાગી રહ્યો છે, એટલે આ બધા ભાગ્યા ઊંધા. હવે કોઈ જો પીઠ દેખાડીને ભાગતું હોય એટલે એને મારવું તો તમારી માટે બહુ આસાન થઈ જાય. આનંદપાળે હુકમ આપ્યો તો વાઢી નાખો બધાના માથા. આનંદપાળે ક્યાં, પેલો મોહમ્મદ ગઝનવી, એને હુકમ આપ્યો કે વાઢી નાખો બધાના માથા. અને જેમ ઘાસ કાપાતું એમ ધડ 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 પીઠ પાછળ હમલાઓ થયા. આનંદપાળના સૈનિકોના માથાઓ બધાના ધડ ધડ વઢાવા લાગ્યા. જોત જોતામાં આનંદપાળનું સૈન્ય જે હતું એ ધીરે ધીરે ધરાશાયી થવા લાગ્યું. આનંદપાળ જેમ તેમ કરીને હાથી ઉપરથી કૂદી પડ્યો, લડવાનું એને ચાલુ રાખ્યું. પણ અહીંયા આખું પાસું પલટાઈ ચૂકેલું હતું, જેમાં વીરતાપૂર્વક લડતા લડતા આનંદપાળ વીરગતિ પામ્યો અને મોહમ્મદ ગઝનવી આ પંજાબ શાહી શાસકોની સત્તાને ઉથલાઈને ફેંકી દીધી. મોહમ્મદ ગઝનવી આ પંજાબ શાહી શાસકોની સત્તાને ઉથલાઈને ફેંકી દીધી અને હવે ભારતમાં પ્રવેશ કરવાનો એનો માર્ગ ખુલી ચૂકેલો હતો. એનો માર્ગ હવે પ્રશસ્ત થઈ ચૂકેલો હતો અને હવે મોહમ્મદ ગઝનવીના ભારત વર્ષ ઉપર આક્રમણો ચાલુ થયા. મોહમ્મદ ગઝનવી ભારત વર્ષ ઉપર, ભાઈ કહેવાય છે કે ટોટલ એને 16 વાર ચડાઈઓ કરેલી. કેટલી વાર? 16. અને એમાં એની સૌથી ભયંકરમાં ભયંકર ચડાઈ કોઈ હતી તો એ 17માં નંબરની ચડાઈ હતી. અને એ 17માં નંબરની ચડાઈ એટલે સોમનાથ ઉપરની ચડાઈ. ઘણા લોકો એવું લખે છે કે મોહમ્મદ ગઝનવીએ 17 વાર સોમનાથ લૂંટેલું. લોકો આઈકોમાં એવું લખે છે કે 17 વાર સોમનાથ લૂંટે. 17 વાર નથી લૂંટ્યું, એની 17માં નંબરની ચડાઈ સોમનાથ ઉપરની. 17 વાર સોમનાથ લૂંટ્યું તો આપણા શાસકો અહીંયા કરતા હતા શું? માવા મસળતા હતા કે બોલો 17 વાર તમને લૂંટીને જતો રહ્યો? એ 17 વાર નથી લૂંટ્યું, એ 17માં નંબરની ચડાઈ સોમનાથ ઉપરની છે. ખ્યાલ આવે છે? એની પહેલા મોહમ્મદ ગઝનવી ઘણી બધી જગ્યાએ આક્રમણો કરી ચૂકેલો હતો. કન્નોજ ઉપર ચડાઈ કરી ચૂકેલો હતો. ગુર્જર પ્રતિહાર વખતે મેં તમને કીધેલું હતું કે ગુર્જર પ્રતિહાર શાસક હતા, રાજ્યપાલ, રાજ્યપાલ પછી ત્રિલોચનપાલ, તો આ લોકોના સમયની અંદર પણ મોહમ્મદ ગઝનવીએ કન્નોજ ઉપર ચડાઈ કરેલી, ત્યાં લૂંટફાટો મચાયેલી હતી. મોહમ્મદ ગઝનવીની ભયંકર ચડાઈઓમાંથી એક નગરકોટની ચડાઈ પણ માનવામાં આવે છે. નગરકોટના કિલ્લાની લૂંટમાં કહેવાય છે કે આ લગભગ ત્યાંથી 700 મણ સોના ચાંદીના વાસણો લઈ ગયેલો હતો. કેટલા? 700 મણ સોના ચાંદીના વાસણો લઈ ગયેલો હતો. 7 લાખ જેટલી સોના અસરફીઓ લઈ ગયેલો હતો.
ઓકે 200 મણસ એટલી સોનાની પાટો લઈ ગયેલો હતો. આપણા રાજાઓ મણમાં રાખતા, કિલોમાં નહીં, સામા મણમાં. એક મણ એટલે 20 કિલોગ્રામ. તો તમે વિચારો આમની જોડે કેટલું સોનું હશે. એમને એમ સોને કી ચીડિયા થોડું કહેવાતું હતું ભારત. આટલું બધું લૂંટી લૂંટીને લઈ ગયેલો અને આવું બધું જોયું હોય પછી તો ભારત બાજુ નજર બગડે જ ને કે ઓહો હો અહીંયા તો કેટલી સમૃદ્ધિ છે. અમમત ગઝનવી ભારત વર્ષ ઉપર 16 ચડાઈઓ કરી ચૂકેલો હતો ને હવે એની 17મા નંબરની ચડાઈ થવા જઈ રહી હતી સોમનાથ ઉપરની ચડાઈ. સોમનાથ એ હિન્દુ ધર્મની આસ્થાનું એક બહુ મોટું પ્રતીક છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાંથી એક એટલે સોમનાથ. ભગવાન શંકરના જ્યોતિર્લિંગમાં સૌથી જૂનામાં જૂનું જ્યોતિર્લિંગ એટલે પણ સોમનાથ. સૌથી જૂનું જ્યોતિર્લિંગ કયું? સોમનાથ. એટલું જૂનું છે કે આપણને એની જે માહિતી મળે છે પુરાણોમાંથી માહિતી મળે છે, સોમ, સોમ એટલે ચંદ્ર કહેવાય છે. ચંદ્ર દેવતા અહીંયા આગળ શિવલિંગ જે છે એની સ્થાપના કરેલી હતી. એમાં વાત એવી છે, એક નાની કહાની છે જોડે કહી દઉં તમને. એમાં એવું છે કે ચંદ્ર દેવતા અને ગણપતિ બાપા, ચંદ્ર દેવતા છે ને બહુ હેન્ડસમ દેખાતા, મિસ્ટર સ્વર્ગ હતા એ, ખ્યાલ આવે છે? હા, બહુ જ હેન્ડસમ દેખાતા હતા. અને આપણા ગણપતિ બાપા, ગણપતિ બાપા તમે જાણો છો, ફાંદ બાંધ ને એમનું જે શરીર જે રીતનું છે, એમનું મસ્તક ને. એટલે એકવાર ચંદ્ર દેવતા અને ગણપતિજીની મુલાકાત થઈ ગઈ. ચંદ્ર દેવતા ગણપતિજીની મજાક ઉડાવે છે. યાર કે આપ શું યાર, તમે જીમ બીમ જાઓ કે બોડી બોડી બનાવો થોડી અરખી, કે આ તમે ફાંદ ને પેટ ને આ તે બધું. ગણપતિજી કે મેં તને કઈ કીધું? દોડડા પણ કરે છે. ગણપતિજીને ગુસ્સો આવ્યો, ગણપતિજી આપ્યો શ્રાપ. તને તારી બ્યુટી ઉપર બહુ ઘમંડ છે ને, ગોરે રંગ પે ના ઇતના ગુમાન કર, ગોરા રંગ તો દિન મેં ડલ જાયેગા. તને તને તારી બ્યુટી ઉપર બહુ ઘમંડ છે ને, શ્રાપ જા, તારી આ બ્યુટી રહેશે જ નહીં, દિવસે ને દિવસે તારું આ શરીર આખું ક્ષીણ થઈ જશે. ચંદ્રદેવ કહે, અરે ભાઈ હું તો મજાક કરતો, મજાક ભાઈ તમે મજાક નહીં સમજતા, શ્રાપ, શ્રાપ એટલે શ્રાપ જા. ચંદ્રદેવતા કે આ મોટો સીન થઈ ગયો, ગણપતિજી નો શ્રાપ લાગી ગયો. હે, આટલા મોટા દેવ ગણપતિજી નો શ્રાપ લાગી ગયો, હવે કરવું શું? ભગવાન ગણપતિજી ના શ્રાપ, ગણપતિ બાપા એમના શ્રાપ, એમનાથી બચાવે કોણ? એમના બાપા એટલે કોણ? ભગવાન શંકર. એટલે ચંદ્ર દેવતાએ પછી અહીંયા શિવલિંગની સ્થાપના કરી, ભગવાન શંકર એમની ભક્તિ કરી, તપસ્યા કરી. ભગવાન શંકર પ્રસન્ન થયા, કીધું કે વોટ્સ ધ મેટર, શું છે કે કેમ બોલાવ્યો મને? એટલે ચંદ્ર દેવતા કહે કે શંકર ભગવાન ખોટું ના લગાડતા, ખોટું ના લગાડ, પ્લીઝ એક વાત કહું, ખોટું ના લગાડતા. તો કે શું? એમાં એવું થયું કે ગણપતિજી મન મળેલા, હું મજાક જ કરતો હતો, હું મજાક જ કરતો, પણ હવે એમને ખોટું લાગી ગયું કે, અને મને આવો શ્રાપ આપી દીધો. શંકર ભગવાન કે મારા છોકરાને તો આવું આમાં આમાં તો કે સોરી પ્રભુ યાર, હવે માફી માંગુ છું, કઈક તો કહો, હવે કઈક તો કરો મારું કે આ શ્રાપમાંથી મને કેમની મુક્તિ મળે. ભગવાન શંકર કે જો ભાઈ હવે શ્રાપમાંથી મુક્તિ તો નહીં મળે, શ્રાપ તો શ્રાપ, કીધા બાદ કીધા, કીધા બાદ કીધા, દીધા બાદ દીધા, સાપ સાપ આપી દીધો, હવે હવે કઈ ના થાય. ઓકે, કઈક તો હશે ને ઉપાય. તો કે જો ગણપતિજીના શ્રાપનું તો કઈ નહીં થાય, તારું શરીર દિવસે દિવસે ક્ષીણ થશે તો થશે જ, અને એક સમય એવો આવશે કે ત્યારે તારું શરીર સંપૂર્ણ શૂન્ય થઈ ગયું હશે. પણ હા, જે દિવસે તારું શરીર સંપૂર્ણ શૂન્ય થશે, હું તને વરદાન આપું કે ત્યાંથી તારું શરીર ધીરે 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 પાછું આવવાનું ચાલુ થશે. અને એક સમય એવો આવશે કે જ્યારે તારું શરીર પૂર્ણ અવસ્થામાં આવી જશે. જેવું એ પૂર્ણ અવસ્થામાં આવશે એટલે તરત જ પછી એ ધીરે ધીરે ક્ષીણ થવાનું ચાલુ થશે, જેને આપણી ચંદ્રની કળા તરીકે આપણે જોઈએ છે, પૂનમ અને અમાસ. શું કહો છો? અચ્છા, આજે બીજ છે. ઓકે, હા, તો આમ હા.
તો ચંદ્ર દેવતાનું શરીરની આ કળા જે છે એની જોડે આ કહાની જોડાયેલી છે. તો સોમનાથમાં સોમ એ સોમવારનો સોમ નથી, સોમ એટલે ચંદ્ર. ઓકે, તો અહીંયા મૂળ મુદ્દે આટલું જૂનું મંદિર છે કે અહીંયા ચંદ્ર દેવતાએ અહીંયા શિવલિંગ ઉભું કરેલું, એ સમય મંદિર બનેલું, પછી અલગ અલગ કાળમાં મંદિરનું કન્સ્ટ્રક્શન થતું રહ્યું છે. સોલંકી કાળમાં પણ આપણું જે સોમનાથનું મંદિર હતું એનું જો કાલી તમને વર્ણન કહું, કહેવાય છે આખું સોમનાથનું મંદિર કાસ્ટનું લાકડાનું બનેલું હતું, 56 જેટલા પિલર્સ ઉપર ઉભેલું હતું આ મંદિર, જેના ઉપર સોનાનો ઢોળ ચડેલો હતો. ઓકે, મંદિર ઉપરના બધા કળશ બળશ સોનાના, મંદિરની અંદર બધા દીવાઓ જે હતા બધા રત્ન જડિત સોનાના બધા દીવાઓ. ભગવાન શંકરનું આ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું એક બહુ મોટું કેન્દ્ર, એટલે આજુબાજુના રાજાઓ પુષ્કળ દાન કર્યા કરતા, એટલે હંમેશા આનો દાનકોશ છલકાયેલો જ હોય. મંદિરમાં કહેવાય છે 200 મણની સોનાની સાંકળ હતી. કેટલા મણની? 200 મણની સોનાની સાંકળ, જેના ઉપર બધી ઘંટડીઓ ભરાયેલી. જયારે પૂજા થાય એટલે આ સાંકળને હલાવે, ટન 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 બધી ઘંટડીઓ વાગે. બાજુમાં એક નૃત્ય મંડપ, જે બારે માસ 24 કલાક નૃત્ય ગાન નાચગાન ચાલુ ચાલુ જ હોય ભગવાન શંકરને રીઝવવા માટે. ત્યાં આગળ નૃત્ય ગાન નાચકાન આ બધું આ બાજુ ચાલુ હોય. મંદિરની અંદર તમે સોનું જ સોનું સોનું જ સોનું, ઇન શોર્ટ આખું મંદિર સોને મઢેલું, ભવ્ય એવું મંદિર. અને મોહમ્મદ ગઝનવીની નજર હવે પડી છે આ સોમનાથના મંદિર પર. આમાં એને મંદિરોને ટાર્ગેટ ખાસ બનાવ્યા, કેમ કે એને એક તો ઉપાધિ ધારણ કરેલી મૂર્તિ ભંજક. કઈ ઉપાધિ ધારણ કરી? મૂર્તિ ભંજક. હવે આ ઇસ્લામ ધર્મમાં માનતો હતો, પાછો કટ્ટર હતો. ગઝના શબ્દ તમે જુઓ ગાઝી ઉપરથી ઉતરી આવ્યો છે, ખ્યાલ આવે છે? હે, મોહમ્મદ ગઝનવી ધર્મનો રક્ષક. અને મંદિરોને ટાર્ગેટ કર્યા, મંદિરોને ટાર્ગેટ કરવાથી એને બે રીતે સેટિસ્ફેક્શન મળતા. જો એ સમય બેંકો નથી, ઓકે, એ સમય બેંકો નથી, લોકો દાન બાન મંદિરોમાં કર્યા કરતા, એટલે હંમેશા આપણા મંદિરો પાછા સમૃદ્ધ રહેતા. લોકોના ઘરે જઈ જઈને 100-200 ઉઘરાવા એના કરતા સીધી બેંક ને ટાર્ગેટ બનાવવા, મંદિરો જ બેંકો છે તો એક તો ત્યાંથી પુષ્કળ ધન સંપત્તિ એને મળે છે. બીજું એ ઇસ્લામ ધર્મમાં માને છે, ઇસ્લામ ધર્મ નિરાકાર ભક્તિમાં માને છે. ઓકે, ઇસ્લામ ધર્મનો આ ધર્મ હિન્દુ ધર્મ જે છે એ પાછો કેવો છે? એક રીતે તદ્દન ઓપોઝિટ, વિરોધી છે, જે મૂર્તિ પૂજામાં એમાં માને છે. એવું કહેવાય છે કે શરૂ શરૂમાં જયારે અમુક ઇસ્લામિક આક્રમણો ને એવું થયું તો ત્યારે મંદિરોને એને ડેમેજ નતા કરવામાં આવતા. ઓકે, લૂંટફાટો મચાઈને જતા રહે પણ ડેમેજ ના કરે. કેમ? તો બધા ખોફ ખાતા કે ભાઈ આમના દેવી દેવતા છે, શ્રાપ આપી દે, આ છે તે છે. તો આને ઉપાધિ ધારણ કરી મૂર્તિ ભંજકની. અરે કઈ ના થાય કે જો હું તોડું, જો માથું તોડ્યું આ દેવતાનું, જો ફલાણા દેવતાનું, એમ એને આમ મૂર્તિ ભંજકની ઉપાધિ ધારણ કરી બધા જો કે ભાઈ આવું કઈ ના થાય, આ બધા ખોટા છે, આપણો ધર્મ જ શ્રેષ્ઠ છે. તો એને બે રીતે ખુશી થશે, એક તો અહીંયાથી ઘરેણા સોના આટલે બધું તો મળે જ છે અને ધન સંપત્તિ તો મળે જ છે, અને બીજું એને એવું લાગે છે કે એ જે કામ કરી રહ્યો છે એ ધર્મનું કામ કરી રહ્યો છે. હે, આ વિધર્મીઓના દેવી દેવતાઓ એમના મંદિરોને ડેમેજ કરે, મૂર્તિઓ તોડે, તો એને એવું લાગતું કે આ ધર્મનું કામ કરી રહ્યો છે. અને એના લીધે એના પણ જે સાથીદારો છે એમને શું મળતું? પ્રોત્સાહન. તોડાય મૂર્તિઓ કઈ ના થાય, કે આપણો ધર્મ શ્રેષ્ઠ, ખ્યાલ આવે છે? તો આ મોહમ્મદ ગઝનવીનો હવે ટાર્ગેટ છે આપણું સોમનાથ. મોહમ્મદ ગઝનવી હવે ગઝનાથી નીકળ્યો છે. હવે અહીંયા આગળ જે હું તમને કહાની કહેવા જઈ રહ્યો છું એ કનૈયાલાલ મુનશીની નવલકથા જય સોમનાથ. ઓકે, અને આ જય સોમનાથની અંદર મોહમ્મદ ગઝનવીની જે સોમનાથ ઉપરની ચડાઈ છે, લૂંટ છે, તો એની અહીંયા વાત કરી રહ્યો છું. પણ યાદ રાખજો કે નવલકથા છે, નવલકથાની અંદર મેં તમને પહેલા જ કીધેલું ઘણી વાર ઘટના પ્રસંગો પાત્રો કાલ્પનિક હોય, એટલે હું અહીંયા આગળ એ નવલકથાની વાર્તા જરૂર કહી રહ્યો છું, પણ જે એમાં ફેક્ટ અમુક કેટલીક વાતો છે એને ધ્યાનમાં રાખીને, નવલકથાની પણ કેટલીક વાતો એને ધ્યાનમાં રાખી નાખી વાત તમને કહી રહ્યો છું, જેથી તમને એ વાતમાં ઇન્ટરેસ્ટ પડે અને ખબર પડે કે હકીકત શું હતી. કેમ કે નોર્મલી પશ્ચિમી ઇતિહાસકારોએ તો એવું જ લખી નાખ્યું છે કે જ્યારે મોહમ્મદ ગઝનવીએ આક્રમણ કર્યું એટલે આપણા બધા રાજાઓ અહીંયાથી ભાગીને જતા રહ્યા અને મોહમ્મદ ગઝનવી આઈને લૂંટીને જતો રહ્યા. ભીમદેવ તો કે કંથકોટના કિલ્લામાં છુપાઈ ગયો, આઉટ નોર્મલી લખી નાખ્યું છે, વન લાઈનર બધી બુકોમાં આઉટ લખ્યું છે, પણ સત્ય હકીકત એવી છે નહીં. ઓકે, તો મારે તમને બતાવવું છે એટલા માટે. ભાઈ તમે ખુદ વિચારો, ઇસ્લામ ધર્મ જયારે સ્થાપના થઈ ને એના પછી ઇસ્લામ ધર્મ બહુ સખત એગ્રેસિવલી ફેલાયો છે મધ્ય એશિયામાં બધી જગ્યાએ.
પણ ભારત વર્ષ ઉપર પહેલું ઇસ્લામિક આક્રમણ 712 માં મીર કાસિમ નું થયેલું, અને એના પછી પહેલી મુસ્લિમ સત્તા છે 1192 માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ ને મોહમ્મદ ગોરી જયારે હરાવે છે, એના પછી પહેલી મુસ્લિમ સત્તા સ્થપાઈ દિલ્હી લાહોર મુલતાન બધા પ્રદેશો મોહમ્મદ ગઝનવી ક્યાં ગોરી. હે, આ મોહમ્મદ ગોરી જયારે 1192 ના તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ ને હરાવે છે, પછી એક પહેલી મુસ્લિમ સત્તા સ્થપાય છે. એટલે પહેલું આક્રમણ 712 અને એના પછી છેક 1192 માં સત્તા ઉભી થઈ, એટલે લગભગ 500 વર્ષ પછી જે ઇસ્લામ ધર્મ મધ્ય એશિયામાં બહુ પાવરફુલ રીતે ફેલાઈ ગયો, પૂર્વી યુરોપ બાજુ પણ જબરદસ્ત રીતે ધીરે ધીરે ફેલાવા લાગ્યો, ભારત બાજુ સફળ થવામાં એમને કેટલા વર્ષ લાગ્યા? 500 વર્ષ. તો કેમ એવું હતું? તો એનો મતલબ છે કે ક્યાંક ને ક્યાંક આપણા બધા રાજાઓ સામે એટલું ડિફેન્ડ કર્યું છે, લડ્યા છે, ખ્યાલ આવે છે. પણ નોર્મલી તમે એક વાક્યમાં કહી દો કે બધા ભાગીને ઉભા રહી ગયા, તો એ વાત તદ્દન ખોટી. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો હવે કહાની અહીંયા આપણે શરૂ કરીએ. ઓકે, નવલકથાની અંદર જે વાત છે એના આધારે હું તમને આખી આ ચર્ચા કરી રહ્યો છું. એ સમય કહેવાય છે સોમનાથ જે હતું, હે, સોમનાથના ગાદીપતિ હતા ગંગ સર્વજ્ઞ. કોણ હતા? ગંગ સર્વજ્ઞ. અને સોમનાથની મુલાકાતે એ સમય આવેલા હતા ભીમદેવ સોલંકી. સોમનાથની મુલાકાતે આવેલા હતા. એ સમય નૃત્ય મંડપ ની અંદર એક નૃત્યાંગના નાચતા હતા, એમનું નામ હતું ચોલાદેવી. શું નામ હતું? ચોલાદેવી. અને આ ચોલાદેવી બીજું કોઈ જ નહીં, જે ત્યાંના ગાદીપતિ હતા ગંગ સર્વજ્ઞ. આ ગંગ સર્વજ્ઞ ને એક દાસી હતી, આ બંનેની દીકરી એટલે ચોલા. અને આ ચોલાદેવી પણ નાચી રહ્યા હતા. ભીમદેવ દર્શન બર્શન કરીને પછી આ નૃત્ય ગાન આ બધું જોઈ રહ્યો હતો, અને આ ચોલાદેવી આંખોથી આંખો મળી ગઈ, બંનેને થઈ ગયો પ્રેમ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગવા લાગ્યું, લા 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 લા, અને બંનેને થઈ ગયો પ્રેમ. આ તરફ એ સમયે આપણું રાજસ્થાન, અને ત્યાંની આપણે થોડી વાત કરીએ. રાજસ્થાન, સિંધ, આ સિંધ ના બધું જે તે સમય તો આપણું જ ભાગ છે. એવા જે બાજુ એક ગઢ આવેલો હતો ગોગાગઢ, અને ગોગાગઢની અંદર પણ ચૌહાણોની સત્તા હતી, અને ચૌહાણ વંશી એક શાસક ગોગા બાપા કે ત્યાં શાસન કરતા હતા. અને ગોગા બાપાનો એક દીકરો હતો, એનું નામ હતું સજ્જન ચૌહાણ. શું નામ હતું? સજ્જન ચૌહાણ. અને સજ્જન ચૌહાણનો પણ એક દીકરો હતો, એનું નામ હતું સામંત, સામંત ચૌહાણ. આ સજ્જન ને સામંત બાપ દીકરો બે અહીંયા આવેલા છે. ગોગા બાપાની ઉંમર તો બહુ મોટી હતી, 86 વર્ષની આજુબાજુની એમની એજ હતી, 80 પ્લસ ના હતા. એમનો દીકરો સજ્જન, તમે સમજી શકો, જો 86 ની આજુબાજુના હશે તો એમનો દીકરો સજ્જન જે છે એ 50 ની આજુબાજુનો હશે, અને સામંત જે છે એટલીસ્ટ 20 વર્ષની આજુબાજુનો તો હશે જ. ઓકે, તો આ સજ્જન ને સામંત આ લોકો પણ સોમનાથ આવેલા હતા દર્શન કરવા માટે. ઓલમોસ્ટ આપણા જેટલા રાજપૂત શાસકો છે આ બધાના ઈષ્ટ તમે જોશો તો શંકર ભગવાન હશે ખાસ. તો આ બધા પણ પ્રભુના દર્શન કરવા અહીંયા આવેલા હતા, અને આમને સમાચાર મળ્યા. ભીમદેવના મંત્રીએ સમાચાર પહોંચાડ્યા છે કે મોહમ્મદ ગઝનવી નીકળ્યો છે, પેલો મલેચ્છ નીકળ્યો છે સોમનાથ ઉપર ચડાઈ કરવા માટે, 100% આ બાજુ આવવાનો છે. ગંગ સર્વજ્ઞના બધા જે હતા એમના તો મોતિયા મરી ગયા કે ભાઈ હવે સોમનાથ ઉપર ચડાઈ કરવા આવવાનો છે. આ બધા લોકોએ પૂજા પાઠ કર્યા. ભીમદેવ તૈયાર થઈ ગયો લડાઈ કરવા માટે, ભાઈ આપણા ઈષ્ટ ઉપર કોઈ આક્રમણ કરવા એ રીતે કેમનો આવી શકે. ભીમદેવ તૈયાર થઈ ગયો છે, સજ્જન ચૌહાણ સામંત ચૌહાણ આ લોકો તૈયાર થઈ ગયા છે લડાઈ કરવા માટે. ગુજરાત ઉપર ચડાઈ કરે એની પહેલા તો ગોગાગઢ ઉપર આવવાનો છે, કેમ કે એ તો ઓર ઉત્તરમાં છે. પેલો ગઝનાથી નીકળશે તો પહેલા તો ક્યાં આવશે? ગોગાગઢ વચ્ચે આવશે. એટલે સજ્જન ચૌહાણ સામંત ચૌહાણ આ લોકોએ કીધું પહેલા તો અમારે જવું પડશે. એટલે ગંગ સર્વજ્ઞ કીધું પહેલા તમે નીકળો ભાઈ. હવે કહેવાય છે કે સજ્જન અને સામંત નીકળે છે. એક રસ્તો કહેવાય છે ઝાલોર થઈને પસાર થતો હતો ત્યાં જવાનો, એ સેફ રસ્તો હતો, થોડો લાંબો રસ્તો હતો પણ સેફ રસ્તો હતો. અને બીજો એક વચ્ચે રસ્તો એવો આવતો હતો કે જે એકદમ ધૂળિયો એવો રસ્તો હતો, જ્યાં વારે ઘડે તુફાનો આવતા હતા, અને એ રસ્તાનો ઉપયોગ જનરલી ચોર લૂંટારાઓને લોકો ખાસ કરતા હતા. એ રસ્તાનો જનરલી કોઈ બીજો વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ ઉપયોગ કરે નહીં, પણ એ શોર્ટેસ્ટ રસ્તો હતો ગોગાગઢ પહોંચવાનો. સજ્જન ચૌહાણ એના દીકરા સામંતને કહે છે કે બેટા એક કામ કર, તું આપણો જે નોર્મલી રસ્તો છે ઝાલોર વાળો તું ત્યાંથી જા, અને હું આ રિસ્કી રસ્તો છે હું ત્યાંથી જઉં છું, કેમ કે અહીંયાથી વહેલું પહોંચાશે.
જેટલો વહેલો પહોંચીશ તો એટલી વહેલી માહિતી આપી શકીશ, તો આપણું સૈન્ય ત્યાં આગળ તૈયાર રહે. પણ કદાચ જો હું ના પહોંચી શકું તો મોડો મોડો તું તો પહોંચી શકે. એટલે બાપ દીકરાએ કાર્ય વહેંચી લીધું. પહેલા કીધું હા પિતાજી કઈ વાંધો નહીં. એટલે સામંત એક બાજુથી નીકળ્યો, એક બાજુ સજ્જન, પેલા જે ચોર લૂંટારાઓ જે રસ્તાનો ઉપયોગ કરતા, જે ખતરનાક રસ્તો હતો જ્યાં તુફાનો ને એવું આયા કરતું, એ રસ્તેથી નીકળ્યો. બટ ઓબ્વિયસ સજ્જન શોર્ટ રસ્તેથી પહોંચેલો, સજ્જન ગોગાગઢ પહોંચી ગયો. પણ સજ્જન ચૌહાણ જયારે ગોગાગઢ પહોંચ્યા ત્યાં સુધીમાં તો બહુ વાર થઈ ચૂકેલી હતી. ગોગાગઢ ઉપર મોહમ્મદ ગઝનવીનો હમલો થઈ ચૂકેલો હતો, ગોગાગઢ આખું લૂંટાઈ ચૂકેલું હતું. કહેવાય છે ગોગા બાપા 80 વર્ષથી ઉપર ની એમની ઉંમર, મોહમ્મદ ગઝનવી એમને ભેટ સોગાદો મોકલાઈ, તમે મારી બાજુ આવી જાઓ, આપણે લૂંટફાટો કરીશું, એમાંથી તમને હિસ્સો આપીશ સાથે. પણ ગોગા બાપા કે તું અમારા ઈષ્ટને લૂંટવા આવ્યો, પાછો મને ઓફર કરે છે. એમનું મુઠ્ઠી પર સૈન્ય લઈને રણ મેદાનમાં ઉતર્યા લડવા માટે, જ્યાં ગોગા બાપા વીરગતિ પામ્યા. ગોગાગઢને છેલ્લે ભયંકર રીતે લૂંટી નાખવામાં આવ્યો, લાશોની લાશો બિછાઈ દેવામાં આવી, સ્ત્રીઓ અહીંયા જોહર પણ કરી લીધા. જોહર એટલે કે એક બહુ મોટી અગ્નિ સળગાવવામાં આવે, જેમાં બધી સ્ત્રીઓ પડીને બળીને મરી જાય. કોઈ પર પુરુષના હાથમાં આવે એની પહેલા એ પોતાની જાતને આગમાં હોમી દે. સજ્જન જયારે આવ્યો ત્યારે ગોગાગઢ આખું બરબાદ થઈ ચૂકેલું હતું. સજ્જને પ્રણ લીધો કે ગઝનવીને છોડીશ નહીં. એને ખબર પડી કે થોડેક આગળ મોહમ્મદ ગઝનવીનું સૈન્ય રોકાયું છે, રસ્તો શોધી રહ્યા છે આ લોકો. એટલે સજ્જન ચૌહાણ જે હતો એ ભૂમિયો બનીને, ગાઈડ બનીને એ બાજુ ગયો. કીધું કે આ જગ્યાનો હું ભૂમિયો છું, ક્યાં જવું તમારે? તો કે સોમનાથ બાજુ. પેલા મોહમ્મદ ગઝનવીના કેટલાક મંત્રીઓ મળ્યા કે ક્યાં જવું? તો કે સોમનાથ બાજુ. તો કે ચલો લઈ જાઉં હું તમને, ઇતના ચાર્જ હોગા અમારા. મંત્રીઓ કે કઈ નહીં, ચલો આ તો સારું થયું, આપણને ગાઈડ મળી ગયો કે શોર્ટ રસ્તેથી તમને પહોંચાડીશ, કે એકદમ શોર્ટ રસ્તો. અને પેલો જે રિસ્કી રસ્તો હતો ત્યાંથી આખું સૈન્ય લઈને ગયો. મોહમ્મદ ગઝનવીનું સૈન્ય, કનાલાલ મુનશીની નવલકથામાં વર્ણન એવું કરે છે કે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય જે છે ને, એમાં 40,000 તો ખાલી ઊંટડાઓ રહેતા જેના ઉપર ખાવા પીવાનો સામાન પડ્યો હોય. જો 40,000 ઊંટડા ઉપર જો ખાવા પીવાનો ખાલી સામાન પડ્યો હોય તો સૈન્ય કેટલું વિશાળ રહેતું હશે, કે એનું સૈન્ય જ્યાં ઉભું થાય એટલે ત્યાં નાનું અમથું એક નગર ઉભું થઈ ગયું હશે આની સામે, આટલું વિશાળ સૈન્ય. સૈન્યની અલગ 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 ટુકડી, એમાં સૌથી આગળની જે ટુકડી હતી એમાં સજ્જન છે, થોડાક કેટલાક મંત્રીઓ છે, અને પેલા રસ્તેથી અમને લઈને આવી રહ્યો છે. સજ્જને જોયું, એને થોડીક આગળ ધૂળની ડમરીઓ દેખાઈ, ખબર પડી કે તુફાન આવી રહ્યું છે ભયંકર. પેલા મોહમ્મદ ગઝનવીના મંત્રીઓ કીધું, ભાઈ તું બરાબર રસ્તે લાવ્યો છે? હા બરાબર, ગૂગલ મેપ માં દેખાડે છે કે તું બરાબર રસ્તે લાવ્યો ને? કે અરે એકદમ પરફેક્ટ બરાબર રસ્તો, પણ કે આગળ તુફાન જેવું લાગે છે. અરે અહીંયા છે ને થોડી ધૂળ ઉડિયાત કરે છે, રસ્તો થોડો એવો છે, બાકી કઈ છે નહીં, ચલો ચલો આગળ ચલો. આમ કરતો 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 બહુ નજીક લઈ આવ્યો, અને છેક નજીક આ લોકો પહોંચ્યા, ખબર પડી કન્ફર્મ ભાઈ આ તો ભયંકર તુફાન છે. મોહમ્મદ ગઝનવીના મંત્રીઓ બધા કે ભાગો, બધા પાછા ભાગો, ઊંધા ભાગો, ઊંધા ભાગો. એટલે પાછળની ટુકડીઓ ભાગી ગઈ, પણ આગળની કહેવાય છે 2-3 ટુકડીઓ જે હતી એ તુફાનની ચપેટમાં આવી ગઈ, જેમાં મોહમ્મદ ગઝનવીના 1,000 સૈનિકો માર્યા ગયા, સજ્જન પણ પોતે માર્યો ગયો. એને એને પોતાની કઈ પડી નથી, પણ મૂળ મુદ્દે એકલો સજ્જન આખી 3 ટુકડીઓને લઈને મર્યો. એમ કે જ્યારે તમે મરણિયા થઈ જાઓ એટલે વાર્તા પૂરી થઈ ગઈ, ભાઈ આજે હવે હું મરણિયો થઈ ગયો છું, હવે મને મારી પડી નથી, હવે તું તારી વિચાર. પેલો સામંત, પેલો છોકરો, એ બિચારો પહોંચ્યો છે, થોડો લેટ પહોંચ્યો છે. એ પહોંચ્યો, એ સમજી ગયો કે ભાઈ આપણું ગોગાગઢ રહ્યું નથી. એને તો મનમાં એ વિચાર આવી જ ગયો છે કે જો ગોગાગઢ રહ્યું નથી તો મારા પિતા રહ્યા હશે નહીં, કે ભાઈ આ કદાચ લડાઈ થઈ હશે એમ જ પિતા મૃત્યુ પામ્યા હશે. એટલે એની જોડે છોકરા જોડે હવે ગુમાવવાનું કઈ બચ્યું છે નહીં, બધું હારી ચૂક્યા છે. સામંત છોકરો છે એટલે થોડું છોકરમત જેવું જ કર્યું એને. આને ખબર પડી મોહમ્મદ ગઝનવીનું સૈન્ય થોડું આ બાજુ ગયું છે, એટલે આ પહોંચ્યો ત્યાં. ઓકે,
જોડે એમનો એક રાજપુરોહિત બચી ગયેલો, એને લઈને ગયો. ત્યાં ગયો મોહમ્મદ ગઝનવી ના સૈન્ય આગળ. પેલા લોકો રોક્યો તરત જ, કે કોણ છે? ગોગા બાપાનો પૌત્ર સામંત ચૌહાણ. પેલા લોકો થોડો છોડશે, સીધો આને પકડ્યો અને લઈ ગયા મોહમ્મદ ગઝનવી જોડે. મોહમ્મદ ગઝનવી નો મોટો એવો તંબુ, એનું મસ્ત સિંહાસન બિયાસન ગોઠવેલું, બધા મંત્રીઓ આજુબાજુ, સરસ મજાનો આખો તંબુ સેટ કરેલો. સજ્જનને પણ લઈ ગયા સામે, સોરી સજ્જન ક્યાં, સામંત, સામંત ચૌહાણને પણ સામે લઈ ગયા. કીધું કે મહારાજ આ ગોગા બાપાનો પૌત્ર છે. અને પેલો સજ્જન હતો ને, લો આપણને ઉલ્લુ બનાવી ગયો, આ એનો છોકરો થાય, આ આવ્યો છે. કે મોહમ્મદ ગઝનવી તો આને જોઈને હસી રહ્યો છે, કેમ કે 20 વર્ષ 21 વર્ષની આજુબાજુની એજ છે, મૂછના દોરાય સરખા ફૂટ્યા નથી એવો આ છોકરો છે. સામંતને સામે ઉભો રાખ્યો છે, મોહમ્મદ ગઝનવી પણ સામે છે. સામંત રાહ જોઈ રહ્યો હતો, થોડોક મોહમ્મદ ગઝનવી નજીક આવ્યો, બાજુમાં પડેલી તલવાર, સીધી તલવાર લઈને મોહમ્મદ ગઝનવી ઉપર એને કર્યો ઘા. પણ પેલો મોહમ્મદ ગઝનવી છે, એ જેવો તેવો તો છે નહીં, કેટલી બધી ચડાયો, સફળ ચડાયો કરી છે. મોહમ્મદ ગઝનવીએ સામંતને પકડીને ફંગોળ્યો. તરત જ સામંતને પકડી લેવામાં આવ્યો, બધા મંત્રીઓ ઉભા થઈ ગયા, હો બધા તલવારો કાઢી, ગભી હાલાનું માથું ધરતી અલગ કરી દે આમ તેમ. મોહમ્મદ ગઝનવી કીધું રહેવા દો, છોડી દો એને, આ જીવતો રહેશે એ જ એના જીવનની સૌથી મોટી સજા હશે. હવે આ મોહમ્મદ ગઝનવી નો ઓવર કોન્ફિડન્સ કહી દો ગમે તે, સામંત ને છોડી દીધો. સામંત નો જીવ બચી ગયો, સામંત ને છોડી દીધો, અને હવે આ સામંત જ લેશે જીવ. મોહમ્મદ ગઝનવી ને સૌથી વધુ ભારે કોઈ પડશે તો એ પડશે આ સામંત. કેમ કે સામંત પછી ફરતો ફરતો પહોંચ્યો પાટણ, અને પાટણ પહોંચી ચૂકેલો ભીમદેવ સોલંકી. ભીમદેવે સૈન્ય તૈયાર કરી દીધેલું હતું. હે, રા રત્નાદિત્ય ભીમદેવ જોડે આવી ગયા છે. ત્રિલોચન પાલ, પેલા ગુજર પ્રતિહાર, મેં તમને કીધું ને કન્નજ ઉપર ચડાય કરી, તો ત્રિલોચન પાલ, રા રત્નાદિત્ય, હે, કચ્છના કમા લાખા, આ બધા ભીમદેવ જોડે આવી ગયા છે. એમનું સૈન્ય લઈને આ બધા આખું સૈન્ય તૈયાર કરી દીધું છે. સામંત અહીંયા પહોંચ્યો. સામંત તો પેલા અંદર ગયો તો તરત બધા સિપાહીઓ બહાર કાઢ્યો, કેમ કે આ તો લગર વગર ફરતો હતો. કે એ કોણ છે? કે તો કે હું સામંત ચૌહાણ. તો કે કોણ સામંત ચૌહાણ? તો કે ગોગા બાપાનો પૌત્ર. સિપાહીઓ કે હાલતી થાને હવે, કે પણ કે પેલા ભીમદેવના જે મંત્રીઓ હતા, પેલા વિમલ મંત્રી ને બધા ઓળખી ગયા કે આ તો સામંત છે. હે, સિપાહી, સામાન્ય સિપાહી તો થોડા ખબર હોય, પેલા મંત્રીઓને બધા ખબર હોય, એટલે ઓળખી ગયા. એ ભાઈ કે આવા દો, કે આ તો સામંત. એને નવા કપડા બપડા આપ્યા. સામંત બેઠો દરબારમાં, પણ દરબારમાં તો બધી વાહવાહીઓ ચાલી રહી છે. આવા દો સાલા મલચ ને જોઈ લઈશું, આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું, આવી બધી વાતો ચાલે છે, સિરિયસલી વાતો ચાલે છે. અને પેલો સામંત હસે છે, એક તો અહીંયા સિરિયસ ચર્ચા ચાલે અને આવું અટહાસ્ય કરે, એટલે ભીમદેવ ને ગુસ્સો આવ્યો. શું છે રે, તને હતા હસું શાનું આવે છે? એટલે આમાં કઈ મજાક લાગે છે? આમાં કઈ જોક્સ મારીએ છે? હે, ઓળખે છે તું મને? ઓળખે છે? સામન કે તું તારી છોડ, તું ગઝનવી ને ઓળખે છે? તે જોયું છે એનું સૈન્ય? આ તમે જે ફાંકા ફોદારી કરો છો, તમારા સૈન્ય કરતા 4 ગણું સૈન્ય છે એની જોડે. તમે નહીં જોયું પણ મેં નજરો નજર જોયું છે એનું સૈન્ય. મોહમ્મદ ગઝનવી શું છે મેં જોયો છે એને. તમે જે સામ સામે લડાઈ કરવાની વાત કરો છો, એ રીતે નહીં લડાઈ કરી શકો. યોજના પૂર્વક એને હરાવવો પડશે ભાઈ. એટલે પેલો ભીમદેવ કે તું અમને ઓછો આંકી રહ્યો છે, એટલે તું શું, અમે ગાલી મોવાલી છે? કહેવાય જે બંને વચ્ચે ગરમા ગરમી થઈ ગઈ થોડી. પેલા મુંજાલ મહેતા, શાંતુ મહેતા, વિમલ મંત્રી, આ બધા મંત્રીઓ હતા ભીમદેવના, એને શાંત પાડ્યો. સામંતને કીધું તું શાંતિ રાખ, આ બધા પાકા વાણ્યા છે, એકદમ શાંત બુદ્ધિ વાળા, ચતુર, તું શાંતિ રાખ. પેલા ભીમદેવને કીધું
કે મહારાજ હવે ઠીક છે, બોલી લીધું, ઠીક છે, હવે છોડો ને. પછી સાઈડમાં લઈ ગયા અને પછી સમજાયો કે જો સામંત જે કહે છે ખોટું તો નથી કહેતો, વિચારવું તો રહ્યું જ આ બાબતે. થોડો સમજાયો એટલે ભીમદેવની પાછી વાત એવી હતી, ભીમદેવ ગુસ્સા વાળો પણ પાછો આમ શાંત પણ કરો, ડાયો છો હે, એટલે ભીમદેવ વાત માની ગયો કે આ વાત ખરી, માંગી માફી માંગી સામંતની. હે તો કે હવે શું કરીશું? એટલે સામંતે યોજના બનાવી, સામંતે કીધું એક કામ કરો, ભીમદેવને કીધું તમે લોકો પહોંચો સીધું સોમનાથ, સોમનાથની કિલ્લેબંધી કરો અને મને થોડાક સૈનિકો આપો, હું બને એટલો એને અહીંયા રોકીને રાખીશ, એના સૈન્યને બને એટલું ડેમેજ કરવાનો પ્રયત્ન કરીશ રસ્તામાં. અને ત્યાં આવતા આવતા તો ઘણા થાકી ગયા હશે અને ત્યાં લડાઈમાં તમે એને હરાવજો. ભીમદેવે કીધું વાહ લાલા, જબરદસ્ત યોજના. હે અને સામંતને કેટલાક સૈનિકો આપ્યા, ભીમદેવ એમણે પહોંચ્યા સીધું સોમનાથ. સોમનાથને રાત તો રાત લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. જે સામાન્ય લોકો હતા બધા લોકોને સીધું બધાને દરિયાઈ માર્ગે મોકલી દેવામાં આવ્યા ખંભાત. એ સમયે દરિયાની જે સુરક્ષાની જવાબદારી હતી, દરિયાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી કચ્છના કમાલાખાને. કોને સોંપવામાં આવી? કમાલાખા. રારત્નાદિત્ય ત્રિલોચન પાલ ને આ બધા ભીમદેવની જોડે સામાન્ય લોકોને મોકલી દેવામાં આવ્યા. કીધું ખાવા પીવાનું બધું મૂકીને જજો, એટલે સૈન્યને કામમાં લાગે ને. સોમનાથ આખું કિલ્લેબંધીમાં એક ફેરવાઈ ગયું છે, અલગ અલગ મોરચે બધા અલગ અલગ મંત્રીઓ કમાન સંભાળી રહ્યા છે. મોહમ્મદ ગઝનવીનું સૈન્ય કહેવાય છે જેવું પાટણ બાજુ આવ્યું એટલે ત્યાં સામંતે ડેમેજ કરવાનું ચાલુ કર્યું, ભયંકર હમલાઓ કરે જેમાં બને એટલું એને નુકસાન પહોંચાડે, બને એટલું નુકસાન પહોંચાડે. આ તરફ ઇવન કહેવાય છે મોઢેરા, મોઢેરા ખાતે પણ ભીમદેવનું એક વિશાળ એવું સૈન્ય જે હતું એ મોહમ્મદ ગઝનવીની સામે બહુ જબરદસ્ત રીતે લડે છે, જ્યાં આગળ બહુ બધા સૈનિકો શહાદત વહોરી લે છે. એટલે જ પછી ભીમદેવે ત્યાં સમય જતા બનાવડાવ્યું મોઢેરાનું સૂર્ય મંદિર. પણ મૂળ મુદ્દે આ સામંત ડેમેજ કરતો રહ્યો કરતો રહ્યો કરતો રહ્યો, મોહમ્મદ ગઝનવી પહોંચી ગયો છેલ્લે સોમનાથ. 6 જાન્યુઆરી 1026 મોહમ્મદ ગઝનવી સોમનાથ ખાતે પહોંચ્યો અને 7 જાન્યુઆરી 1026 મોહમ્મદ ગઝનવીએ સોમનાથ ઉપર કર્યું આક્રમણ. ભીમદેવ પહેલો, મેં તમને કીધું કયા નામ થયો કાજે, ભીમ બાણાવાળી. ભીમદેવની જોડે એના તીરંદાજોનું સૈન્ય બહુ ગજબ હતું. સોમનાથ તો કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયેલું હતું, એમાંય પાછું એવું હતું કે આ કિલ્લો, હે કે આ ભાઈ સોમનાથનું મંદિર, મંદિરની આજુબાજુ આ કિલ્લેબંધી, એની આજુબાજુ ખાડો કરેલો હતો જેમાં બધું પાણી બાણી આ ભરેલું હોય, એટલે તમે આને ક્રોસ કરો પછી કિલ્લો આવે એને તોડીને અંદર છેક ઘૂસો ત્યારે મેળ પડે. પહેલું જયારે મોહમ્મદ ગઝનવી આક્રમણ કર્યું, ભીમદેવના તીરંદાજોએ કમાલ દેખાડ્યો, 60-60 તીર પડી રહ્યા છે, ગઝનવીના સૈનિકો મરી રહ્યા છે. પહેલો દિવસ એવો રહ્યો ભીમદેવ એમનો વિજય. મૂળ મુદ્દે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય ભયંકર ડેમેજ થયું, સફળ થઈ શક્યો નહીં. બીજા દિવસે ફરીથી પ્રયત્ન કર્યો, ફરીથી ભીમદેવ એમનો વિજય. ત્રીજા દિવસે ફરીથી પ્રયત્ન કર્યો, ફરીથી ભીમદેવ એમનો વિજય. ભાઈ હવે તો ભીમદેવના ચર્ચા ચાલવા લાગેલા કે આ ગઝનવીને કોઈ ભાઈડો નથી હરાઈ શક્યો, આ હરાઈ દેશે ભીમદેવ. એમાં પાછા પેલા ચોલા દેવી, ગંગ સર્વજ્ઞ રોકાયેલા સોમનાથના ગાદીપતિ, એમની જ મેં તમને કીધું દીકરી થતી હતી પાછા ચોલા દેવી. ચોલા દેવીને ભીમદેવ ગમતો હતો અને ભીમદેવને ચોલા દેવી ગમતા હતા, તો પાછા અહીંયા આમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. તકલીફ અહીંયા છે કેમ કે હા, ગંગ સર્વજ્ઞ એમનો એક શિષ્ય હતો, ગંગ સર્વજ્ઞ નો એક શિષ્ય હતો, એને ગમતા હતા ચોલા દેવી. પણ ચોલા દેવીના લગ્ન કોની જોડે થયા? ભીમદેવ જોડે. એ દિવસે એને બહુ દારૂ પીતો, વો રાત અપુન દો બજે તક પિયા. હમ ગરીબો કે સાથ એસા હી હોતા હૈ.
અમે કેટલી સેવા કરી કે ચોલાનો હાથ મારી જગ્યા ભીમદેવના હાથમાં આપી દીધો, ગળગળો થઈ ગયો બિચારો. અને જેમ જેમ પાછો ભીમદેવ, એમ તમે કીધું, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, ભીમદેવના જે વિજયો થતા જાય છે એના જેટલા જય જયકારના નારા બોલાતા જાય પેલો એટલો બળતો જાય. મનમાં તો ઈચ્છા છે કે ભીમદેવ હારે ને તો શાંતિ, ઇજ્જતના દજાગરા થાય. પછી ચોલાન કઉક જોયું, પણ એવું થઈ નથી રહ્યું. એટલે છેલ્લે અહીંયા કહાનીમાં બને છે આ. મોહમ્મદ ગઝનવીએ કહેવાય છે કે હવે છેલ્લે એટલું એનું સૈન્ય ડેમેજ થઈ ચૂકેલું કે એને હવે વિચારી લીધું કે ચલો કઈ વાંધો નહીં, થોડી ઘણી આજુબાજુ લૂંટફાટો મચાઈને અહીંયાથી પાછા જઈએ. પણ ત્યાં આ ગંગ સર્વજ્ઞનો શિષ્ય, એનો પણ એક શિષ્ય હતો, એને આણે મોકલ્યો ગુપ્ત રસ્તેથી. એક ગુપ્ત રસ્તો હતો, કીધું કે મોહમ્મદ ગઝનવી જોડે આ મેસેજ પહોંચાડી દે કે. અને એ મેસેજમાં ગુપ્ત રસ્તાની માહિતી હતી કે કેવી રીતે તમે કિલ્લામાં ઘૂસી શકો છો. અને ઘર ફૂટે ને ઘર જાય એવી સ્થિતિ થાય છે. મોહમ્મદ ગઝનવીને રસ્તો મળી ગયો, મોહમ્મદ ગઝનવી થઈ ગયો ખુશ. રાતના સમયે જ કહેવાય છે કે આણે આ ગુપ્ત રસ્તેથી સૈન્ય મોકલ્યું અંદર. સૈન્ય છાનું માનું, મોહમ્મદ ગઝનવીનું સૈન્ય સીધું અંદર ઘૂસી ગયું. અને જેવું અંદર ઘૂસ્યું એટલે આ લોકોએ ભયંકર હમલો કર્યો, યુદ્ધના બિબુલ વાગી ગયા. ભીમદેવનું સૈન્ય પણ આ લોકો ઉપર તૂટી પડ્યું. આ સૈન્ય જે અંદર ઘૂસી ગયું એને દરવાજાઓ ખોલી નાખ્યા. જેવા દરવાજા ખુલ્યા એટલે પેલો મોહમ્મદ ગઝનવીનું સૈન્ય સીધું અંદર ઘૂસ્યું. ભયંકર એવી લડાઈ ચાલુ થઈ ગઈ. સામંત ચૌહાણ પણ ફરતો ફરતો પાછો અહીંયા પહોંચી ચૂકેલો હતો. એ લડી રહ્યો છે રત્નાદિત્ય, ભીમદેવ ને કમાલા ખાન બધા જબરદસ્ત લડી રહ્યા છે. ભીમદેવ કહેવાય છે લડતો લડતો મૂર્છિત થઈ ગયો, બેભાન થઈ ગયો. અને ભીમદેવ આખા ગુજરાતનું સેન્ટર એ સમય કોણ હતો? ભીમદેવ. કેમ કે મોટા મોટી સત્તા કોની સત્તા છે? સોલંકીઓની સત્તા છે મોટા મોટી સત્તા. અને રાજા કોણ છે? ભીમદેવ. ગુજરાતનો નાથ છે ભાઈ, ખ્યાલ આવે છે? ગુજરાતનો રાજા છે ભાઈ, બધાનું ધ્યાન એના ઉપર છે. જો કેમ કે જો ભીમદેવ મરી જાય તો લોકોનો કોન્ફિડન્સ આપોઆપ ડાઉન થઈ જાય કે ભાઈ હવે તો ગઝનવી એની સામે આપણે કઈ નહીં કરી શકીએ. ભીમદેવ લડતા લડતા મૂર્છિત થઈ ચૂકેલો હતો, એને બચાવવો જરૂરી હતો જેથી લોકોમાં એક આસ્થા ટકી રહે. એટલે સામંત ચૌહાણ કમા લાખા બધા કહે છે કે આને અત્યારે આપણે ભલે અહીંયા જે થવું થાય આપણે આને અત્યારે નીકાળો, મોહમ્મદ ગઝનવીને હજુ આપણે રોકી શકીશું પાછો ફરતી વખતે. એટલે મેં તમને કીધું ને કે દરિયાની સુરક્ષાની જવાબદારી પેલા કમા લાખાને સોંપેલી હતી, કચ્છના રાજા. એટલે આ કમા લાખા જે હતા એ ભીમદેવ, સામંત, ચોલાદેવી આ બધાને લઈને દરિયાઈ માર્ગે પહોંચી ગયા સીધા કચ્છ. અને કચ્છમાં આવેલો કિલ્લો કયો? કંથકોટનો કિલ્લો, જ્યાં ભીમદેવને શરણ મળી. ભીમદેવને ત્યાં પાટા પિંડી કરવામાં આવી, એને સાજો કરવામાં આવ્યો. ભીમદેવ ઉભો થઈ ચુક્યો છે. મોહમ્મદ ગઝનવીએ કહેવાય છે સોમનાથને ભયંકર રીતે લૂંટી નાખ્યું. ત્યાં બધા પુરોહિતો પંડિતો હતા એ બધાને મારી નાખ્યા. પછી પેલા થોડી વાર રિયલાઇઝ થયું કે આપણે બહુ ખોટું કરી નાખ્યું. કઈ નહીં, ક્યારેક માણસ આવું કરી નાખે, જે કર્યું ખોટું કર્યું. મૂળ મુદ્દે સોમનાથ ભયંકર રીતે લૂંટવામાં આવ્યું. છેલ્લે મોહમ્મદ ગઝનવી જે હતો એને શિવલિંગના પણ કટકા કરી નાખ્યા. અને જયારે બહાર નીકળ્યો તો મંદિરને ચાપી દીધી આગ. ભીમદેવને આ વાતની જયારે ખબર પડી કે સોમનાથ આવું ભયંકર લૂંટાયું છે, કહેવાય છે એને એક સૈન્ય પાછું સોમનાથની રક્ષા માટે મોકલ્યું લડવા માટે. મોહમ્મદ ગઝનવી તો નીકળવાનું વિચારતો હતો, અને સમાચાર મળ્યા કે ભીમદેવનું એક સૈન્ય હજુ આવી રહ્યું છે લડવા માટે. હવે આગળ પણ લડી ચૂકેલો છે ભીમદેવના સૈન્ય જોડે, એને ખબર છે કે આનું સૈન્ય કેટલું ખતરનાક છે. અને મજાની વાત એ હતી કે મોહમ્મદ ગઝનવીનું સૈન્ય સખત એટલે સખત ડેમેજ થયેલું હતું. હવે એ કોઈ મોટી લડાઈ લડી શકે એમ હતો નહીં. અને એને જયારે ખબર પડી કે ભીમદેવનું એક બીજું વિશાળ સૈન્ય આવી રહ્યું છે સોમનાથને બચાવવા માટે, આના તો આંખના મોતિયા મરી ગયા. અને થયું કે ભાઈ હવે અહીંયા આપણો ખેલ પૂરો, સોમનાથમાં જ હવે આપણું દાહ સંસ્કાર થશે છેલ્લે, ખ્યાલ આવે છે? અહીંયા દફનાવશે આ લોકો મને, ઓકે, દફનાવશે નહીં, મને તો બાળશે. એ લોકોની રીતમાં બાળવાનું છે કે બાળશે મને. ભાઈ ગઝનવી કબાબ એવું બનશે બાળી, ખ્યાલ આવે છે? આનંદ તો આંખના મોતિયા મરી ગયેલા.
કહેવાય છે મોહમ્મદ ગઝનવી એના સૈનિકોને ભેગા કરે છે અને બધાની વચ્ચે નમાઝ પડવા બેસે છે. ઓકે, રુદન કરતો હોય, રોતો હોય એવા અવાજમાં, કેમ કે ગળગળો થઈ ગયેલો કે સાલું હવે કેમનું નીકળવું અહીંયાથી બહાર. અલ્લાહને બંદગી કરે છે કે અલ્લાહ મારી વારે આવો, મારી પડખે આવો. અને જાણે અલ્લાહે મોહમ્મદ ગઝનવીનો અવાજ સાંભળી લીધો. અલ્લાહની આ બંદગી સાંભળીને એના સિપાહીઓમાં એવો પ્રાણ ફૂંકાઈ ગયો કે બધાએ નક્કી કરી લીધું કે ભીમદેવ આવે કે ગમે તે આવે અહીંયાથી તો પાછા જઈશું. ભીમદેવનું સૈન્ય જ્યારે પાછું અહીંયા આવ્યું તો ફરીથી આ લોકોની વચ્ચે ભયંકર એવી લડાઈ થઈ જેમાં માંડ માંડ કરીને મોહમ્મદ ગઝનવી જીત્યો. મોહમ્મદ ગઝનવી જ્યારે સોમનાથ છોડે છે, કહેવાય છે મંદિરની બહાર 50,000 લાશો બિછાઈ ચૂકેલી હતી. કેટલી? 50,000. ઘણા બધા એનાય માર્યા ગયા, સામે ભીમદેવ એમનાય માર્યા ગયા. ગવાયા હશે એનો તો આંકડો જ નથી, માર્યા ગયા એનો આંકડો છે. 50,000 થી વધુ લાશો બિછાઈ ચૂકેલી. મોહમ્મદ ગઝનવી હવે નીકળી રહ્યો છે. આ 50,000 લાશો અને હવે મોહમ્મદ ગઝનવી અહીંયાથી નીકળી રહ્યો છે. મોહમ્મદ ગઝનવીને સમાચાર મળ્યા કે ભીમદેવ આગળ રસ્તો રોકીને ઉભો છે. મોહમ્મદ ગઝનવીને થયું આને છે શું કે જ્યારનો ગુજરાતમાં આવ્યો ત્યારનો પાછળ પડ્યો છે કે આ રાજા બહુ ફ્રી લાગે છે કે આને 1.5 GB નું રિચાર્જ કરાવી આપો એટલે એ હા એ બિઝી થઈ જાય. 1.5 GB નું રિચાર્જ વિથ નેટફ્લિક્સ વિથ એમેઝોન પ્રાઇમ હે એટલે આ બિઝી થઈ જાય કે પાછળ પડ્યો છે. અને આ લોકોએ પ્લાન હવે એ બનાવેલો, કઈ વાંધો નહીં, તે સોમનાથ લૂંટી લીધું લૂંટી લે, વાંધો નહીં, અમે અહીંયા આવતા રોકીશું, લૂંટેલું પાછું લઈ લઈશું. હે, આ લોકો હવે રાહ જોઈને બેઠા છે. હવે એમાં થયું એવું કે એક હિન્દુ ભોમ્યો હતો, એ થોડો ડોઢો થયો. આ ફરતો ફરતો મોહમ્મદ ગઝનવી જોડે પહોંચ્યો. એણે કીધું કે ભાઈ ક્યાં જવાનું, ગઝના જવાનું? તો કે હા. ક્યાંથી? પેલા પાટણ બાજુથી. તો કે હા. નહીં જઈ શકે, ત્યાં પેલો ભીમદેવ ઉભો છે વિશાળ સૈન્ય લઈને. ગઝનવી કે મને ખબર છે કે હા, એટલે કે હું એની માટે જ આવ્યો છું, એટલે કે ત્યાંથી નહીં જઈ શકે. એક કામ કર, કચ્છ બાજુથી જઈ શકીશ, કચ્છ બાજુ એક રસ્તો છે મને ખબર છે, આ રસ્તેથી સિંધ ને સિંધથી ગઝના બાજુ જવાશે, આ રસ્તો હું જાણું છું. મોહમ્મદ ગઝનવી કીધું બહુ સરસ, બતાવી મને રસ્તો, લઈ જા મને રસ્તે, ગઝના પહોંચાડી દઈશ તો તને ધન સંપત્તિથી નવડાવી દઈશ. કે એટલે પેલો ભોમ્યો તૈયાર થઈ ગયો. હવે એ કોઈ રૂપિયાની લાલચે નતો આવ્યો, કહેવાય છે બદલો લેવા આવેલો. કેમ કે આ હિન્દુ ધર્મનું બહુ મોટું આસ્થાનું પ્રતિક સોમનાથને એને લૂંટ્યું છે. આ બદલો લેવા આવેલો કે ભાઈ આને, આના સૈન્યને છે ને કચ્છના માર્ગેથી લઈ જવું, એ ડુકરાળ પ્રદેશમાંથી લઈ જવું, અને આ જગ્યાએ એવું ભટકાવું એના સૈન્યને, એવું ભટકાવું કે ભૂખે તરસે જ માર નાખું. આના હા, આના સૈન્યને હું ભૂખે તરસે જ માર નાખું, મને મોકો મળે એટલે ગઝનવીને માર નાખું, પછી મારું જે થવું એ થાય. એટલે આ આવા પ્લાનિંગ સાથે આવેલો. એટલે આ લઈ પણ ગયો કચ્છ બાજુ, અને આ બાજુ પછી ભટકાવાના ચાલુ કર્યા. મોહમ્મદ ગઝનવીના કેટલાક સૈનિકો મરવાઈ લાગ્યા, પણ ગઝનવી સ્માર્ટ હતો, એ સમજી ગયો કે આ તો બહુ મોટું ષડયંત્ર છે. એટલે ગઝનવીએ પેલા ભૂમિયાની કરી નાખી હત્યા, અને જાતે એને રસ્તો શોધવાનો ચાલુ કર્યો. કેમ કે એની જોડે હતો જેક સ્પેરોનો કંપાસ, ખ્યાલ છે? હા, એટલે એને મળી ગયો રસ્તો. અને મોહમ્મદ ગઝનવી ફરતો 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 છેલ્લે પહોંચી ગયો ગઝના. અને ભીમદેવ એમણે અહીંયા રાહ જોતા ઉભા રહી ગયા કે આવ્યો? તો કે નહીં આવ્યો. આવ્યો તો કે નહીં આવ્યો. ગયો તો કે ગયો. મૂળ મુદ્દે સોમનાથ લૂંટાયું. પણ જે મારો તમને કહેવાનો ભાવાર્થ છે, ઠીક છે ચલો મોહમ્મદ ગઝનવી અહીંયાથી જતો પણ રહ્યો, પણ કોઈ એવું કહેતું હોય કે આવ્યો ટહેલતો ટહેલતો લૂંટીને જતો રહ્યો, જતો નથી રહ્યો, ભાગ્યો છે. ઉભી પૂંછડીએ ભાગ્યો છે ભાઈ. અને આ કદાચ આ ભોમ્યો ડોઢો ના થયો તો છેલ્લે મોહમ્મદ ગઝનવીની સમાધિ આપણે ભણતા હોત કે પાટણ બાજુ ફલાણા ગામમાં મોહમ્મદ ગઝનવીની સમાધિ છે, ખ્યાલ આવે છે? અને મેં તમને કીધું ને કે આ તો સારું છે, ગઝનવી અહીંયા નીચે થોડોક નતો ગયો, નીચે તો પેલા ચોલ હતા,
નામત ચોલ છે જે મારી મારી કર જતા લાલ ચોલ ખ્યાલ આવે છે હા રાજરાજ ચોલ ને રાજરાજ ચોલ નો છોકરો હતો રાજેન્દ્ર ચોલ એ સમયે ગાદી ઉપર બેઠેલો હતો ઓલમોસ્ટ દક્ષિણ ભારતમાં વિશાળ એવું એમનું સામ્રાજ્ય શ્રીલંકા લોકો જીતી લીધેલું ઇન્ટરનેશનલ સત્તા હતી જાવા સુમાત્રા મલાયા આ બધું પણ આપણે જીતી લીધેલું જો દરિયાઈ ચડાયો આવી કરી આવતા હોય તો જમીન ઉપર કેટલા પાવરફુલ હશે આ લોકો અને બીજા બધા રાજાઓ કરતા વિશાળ સામ્રાજ્ય હતું આ લોકોનું વિશાળ સૈન્ય હતું જો એ નીચે આવ્યો હોત તો નીચે સમાધિ હોત એની સમાધિ હા કબર ખ્યાલ આવે છે ધ્યાન આપજો પણ એવું થતું નથી આ જે નોર્મલી બધા લોકોએ કહી દીધું કે મોહમ્મદ ગઝનવી ભાગી ગયો અને સોરી કે ભાઈ મોહમ્મદ ગઝનવી આવ્યો અને ભીમદેવ ભાગી ગયો કંથકોટના કિલ્લામાં એને શરણ લઈ લીધી તો એવું છે નહીં આ વાત તદ્દન હકીકત નથી આપણા રાજાઓએ પણ બને એટલું ડિફેન્ડ કર્યું છે જબરદસ્ત ફાઇટ આપી છે અને ફાઇટ એવી આપી છે કે એને ભાગવું પડ્યું છે પણ કઈ નહીં મૂળ મુદ્દે ભાગી નહીં છેલ્લે એ સફળ થયો લૂંટમાં ભીમદેવે ફરીથી રાજ્યની ધુરા સંભાળી લીધી કેમ કે લોકોને રાજામાં આસ્થા છે ભીમદેવે તરત જ ફરીથી રાજ્યની ધુરા સંભાળી લીધી સોમનાથનું મંદિર જે લૂંટાઈ ચૂકેલું હતું તૂટી ચૂકેલું હતું તો ભીમદેવે ફરીથી આનું પુનરુદ્ધારનું કાર્ય પોતાના હાથમાં લીધું લાકડાનું સોમનાથનું મંદિર એને ભીમદેવે પથ્થરનું બનાવડાયું શાનું બનાવડાયું પથ્થર ભીમદેવે પુષ્કળ દાન આપ્યું ભારતમાં દૂર દૂર સુધી જ્યાં જ્યાં લોકોને ખબર પડી કે સોમનાથનું મંદિર લૂંટાયું સોમનાથનું મંદિર લૂંટાયું આ બધા રાજાઓએ મોકલાયું પુષ્કળ દાન અને કહેવાય છે સોમનાથનું મંદિર પહેલા જેટલું સમૃદ્ધ હતું એના કરતા પણ આ લોકોએ એને ચાર ગણું સમૃદ્ધ કરી નાખ્યું ગઝનવી વિચારતો હશે કારો થોડા લેટ ગયા હોત તો સારું હતું હું બોલે તમે વિચારો આમની જોડે કેટલો રૂપિયો હશે એ સમયના બહુ બધા યુરોપીય યાત્રીઓ જે આવતા અરબી યાત્રીઓ આવતા બધા ઘણી બધી ભારતની સમૃદ્ધિ વિશે અઢળક નોંધો કરી છે ભારતમાં રૂપિયા આવવાના અઢળક માર્ગ હતા જવાનો નહીં બસ આ રીતે લૂંટાઈ જાય એટલું જતું હતું બાકી રૂપિયાની ઇન્કમ ભરપૂર હતી ક્લિયર આપણા મરી મસાલા એક્સપોર્ટ કરતા આપણું કાપડ જે છે એ આપણે ઓકે ઓનલાઈન વાળા મિત્રો કોઈ ચિંતા ના કરતા આપણે જરાય આગળ નથી વધ્યા ઓકે મેઇન જે કહાની છે કે મૂળ મુદ્દે ભારતમાં આવવાના ઇન્કમ આવવાના રસ્તા બહુ હતા જવાના નહીં ભારત બહુ સમૃદ્ધ હતું તો ભીમદેવે સોમનાથનું મંદિર એનો પુનરુદ્ધાર કરાવડાયો ક્લિયર ઓકે ફરીથી બનાવડાયું પથ્થરનું બનાવડાયું ભીમદેવને લઈને બીજી પણ કેટલીક વાતો યાદ રાખજો જેમ કે ભીમદેવ સોલંકી ઓકે ભીમદેવના કેટલાક વિજયો જોવા જઈએ તો જયારે મોહમ્મદ ગઝનવી આક્રમણ કર્યું તો એ સમયે કહેવાય છે આબુ ઉપર આમનો એક સુબો હતો એનું નામ હતું ધંધુક ઓકે તો ધંધુક અહીંયા સ્વતંત્ર થઈ ગયો એટલે ભીમદેવ કે અભી હમ જિંદા હે ભાઈ હે તું અલગ સાનો થયો તો ભીમદેવે આબુ ઉપર ચડાઈ કરી ત્યાંનો રાજા જે બની ગયેલો આ ધંધુક એને હરાયો આબુ જીતી લીધું અને આબુની અંતર એને સુબા તરીકે હે આબુમાં એને સુબા તરીકે કોને નિયુક્ત કર્યા વિમલ મંત્રીને નિયુક્ત કર્યા કોને નિયુક્ત કર્યા વિમલ મંત્રી વિમલ ઇસમે હે અસલી કેસર કા દમ હે તો જ્યારે પણ તમે દૂધમાં કેસર નાખીને પીતા હોય અને જો કેસર ઘરમાં ના હોય તો નાખી દેવાની વિમલ એવું ધ્યાન આપજો તો વિમલ મંત્રીને નિયુક્ત આ વિમલ મંત્રી જે હતા એમણે આબુ ઉપર બનાવડાયા છે એક દેરા ઓકે આબુ ઉપર એમણે સરસ મજાનું એક મંદિર બનાવડાયું દેરાસર બનાવડાયું જેને આપણે વિમલ વસી કે વિમલ વસ્તીના મંદિર તરીકે ઓળખ્યા છે ઓકે આદિનાથજીનું આ દેરાસર હતું પછી પાછળથી આ જ જગ્યાએ અહીંયા વસ્તુપાળ ને તેજપાળ ના બધા લોકોએ પણ અન્ય દેરા બનાવડાયા દિલવાડાના દેરા જેને આપણે કહીએ છીએ ઓકે એકચ્યુઅલમાં દિલવાડાના દેરા આ જે જગ્યા જે છે ને ત્યાંની પણ એક સ્ટોરી છે કહેવાય છે કે આ બધી ત્યાંના બ્રાહ્મણોના હાથમાં હતી આ જમીન અને આ લોકો આપવા તૈયાર નહોતા અને વિમલ મંત્રી જયારે અહીંયા સુબા તરીકે જે આયા
એમની ઈચ્છાથી કે એમણે અહીંયા એક ભવ્ય આવું મંદિર બનાવડાવે, પણ જમીન મળે એમ હતી નહીં. અને વિમલ મંત્રી મંદિર બનાવવા માંગતા હતા એટલા માટે કેમકે વિમલ મંત્રી જે હતા એમણે બહુ બધી લડાઈઓ લડેલા હતા, જેમાં એમણે બહુ બધી ખુવારીઓ પણ કરેલી, બહુ બધા લોકોને મારેલા. તો એક રીતે પ્રાયશ્ચિત તરીકે પણ તો આ મંદિર એમણે બનાવવા માંગતા હતા, પણ પેલા બ્રાહ્મણો જમીન આપી નતા રહ્યા. તો વિમલ મંત્રીએ આખું સોનાનો મોટો આખો રસ્તો તૈયાર કર્યો, એટલે કે આખો એક રસ્તો લાલ જાજમ બિછાઈને એના ઉપર નરું સોનું જ સોનું, કે આટલો મોટો રસ્તો જ આ પટ્ટો, આ બધું સોનું કે તમારું, પણ એના બદલામાં આપી દો આ જમીન. અને પછી આ સોનું પેલા લોકોને મળે છે અને વિમલ મંત્રી અહીંયા બનાવે છે આ દેલવાડાના, એટલે કે દેલવાડા આ જે જગ્યા જે છે ત્યાં એક મંદિર બનાવે છે, જેને આપણે વિમલ વસી કે વિમલ વસ્તીના મંદિર તરીકે ઓળખે છે. ઓકે, આ આદિનાથજીનું મંદિર છે. પછી પાછળથી મેં તમને કીધું એમ કે વસ્તુપાળ ને તેજપાળ ને આ બધા લોકોએ પણ આ જ પરિસરમાં કેટલાક મંદિરો બનાવડાય. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. જ્યારે વસ્તુપાળ ને તેજપાલ આવશે ત્યારે એની પાછી હું ચર્ચા કરીશ. એકચ્યુઅલમાં એવું છે કે રાજસ્થાન બાજુ એક જગ્યા છે દેલવાડા. ઓકે, અને આ દેલવાડામાં પણ એક જૈન દેરાસર છે ત્યાં. અને વિમલ મંત્રી જે હતા ને એ ત્યાં આગળ ઘણી વાર જતા અને એની કોતરણીથી, અત્યારે એ દેલવાડા એ જે પ્લેસ છે એ બહુ જર્જરિત અવસ્થામાં છે. ઓકે, પણ વિમલ મંત્રી ત્યાં આગળ જતા તો એનાથી બહુ પ્રભાવિત થતા. ઓકે, એટલે એમણે નક્કી કરેલું કે હું પણ એક આવું દેરાસર બનાવડાઈશ. અને એમણે અહીંયા પછી આ દેરાસર બનાવડાયું અને એટલે જે જગ્યાને નામ પછી મળી કહ્યું દેલવાડા, એના જેવા જ બનાવડાયા ને. તો એવી અહીંયા આગળ એક કહાની છે સરસ મજાની. તો આ વિમલ મંત્રી જેમણે આબુપરના દેલવાડાના, સોરી આબુપરનું આ વિમલ વસી કે વસ્તીનું મંદિર બનાવડાયેલું, જ્યાં પછી વસ્તુપાલ ને તેજપાલે પણ દેરા બનાવડાયા, જેને પછી આપણે દેલવાડાના દેરા તરીકે આખું ઓળખ્યા છે. પણ અહીંયા મેઇન જે પહેલું એક મંદિર હતું એ કયું હતું? આદિનાથજી. ક્લિયર? આદિનાથજી એ જ આપણા નામ, બીજું શું? વૃષભદેવ. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, આ વિમલ મંત્રીએ જ અંબાજી પાસેના કુંભારિયાના દેરા બનાવડાયા છે. કયા દેરા બનાવડાયા છે? કુંભારિયાના દેરા. બીજું, આપણો ભીમદેવ, ભીમદેવ જે હતો એને સિંધનો રાજા હતો હમુક એને પણ હરાયેલો હતો. બીજું, ભીમદેવ જે હતો એને પરમાર વંશી શાસક મહારાજ ભોજ એમની ઉપર પણ ચડાઈ કરેલી હતી. આખા બધા રાજાઓનો એક સંઘ બનેલો હતો, એમાં આપણો ભીમદેવ પણ હતો. હે, ચેદીના રાજા, કર્ણાટકના રાજા સોમેશ્વર, આવા બધાનો આખો એક સંઘ બનેલો હતો, એમાં આપણો ભીમદેવ પણ જોડાયેલો હતો. કેમ કે સામે ભોજ બહુ પાવરફુલ થઈ ચૂકેલા હતા, એટલે આ બધાએ સંઘ બનાવ્યો, છેલ્લે ભોજ ઉપર આક્રમણ કર્યું અને ભોજને હરાયા અને માળવાને લૂંટીને લાયા. તો પૂછે કે માળવાના પરમાર વંશી શાસક ભોજને કયા રાજાએ હરાયેલો? કોણે? ભીમદેવ સોલંકી. ક્લિયર? ઓકે, તો આ પણ વસ્તુ યાદ રાખજો, આ બધા ભીમદેવના વિજયો. બીજું, ભીમદેવ, ભીમદેવના રાણી હતા ઉદયમતી, અને આ ઉદયમતી જે છે એમણે બનાવડાઈ છે રાણકી વાવ. ક્યાંય છે રાણકી વાવ? પાટણ. ઓકે, તો આપણી પાટણની રાણકી વાવ જે છે એ ભીમદેવના રાણી ઉદયમતીએ બનાવડાયેલી હતી. હવે ભાઈ વાવ, ઓકે, ભીમદેવની હા વાવને જોઈને, આ વાવ એટલી અદ્ભુત છે કે જેને જોઈને તમારા મોંથી આપોઆપ નીકળી જાય વાવ. ઓકે, વાવની વાત કરીએ તો ઉદયમતીએ બનાવડાયેલી આ વાવ જે છે, આમ એનું સ્ટ્રક્ચર કોઈ મંદિર હોય ને, આ મંદિરને જાણે આમ ઊંધું કરી દીધું હોય એવી રીતનું આનું આખું સ્ટ્રક્ચર છે. ઓકે, અને વાવ સ્ટેપવેલ આપણે એને કહીએ, વાવ એટલે સ્ટેપવેલ. ઓકે, આ વાવનો જે મેઇન કુંડ જે હતો એની આજુબાજુ કહેવાય છે બધી ઔષધિઓ ઉગાડવામાં આવેલી, એટલે જ્યારે પવન આવે ને તો ઔષધિઓના પાંદડા પડે વાવમાં. તો વાવનું પાણી પણ ઔષધિય ગુણો વાળું રહેતું. વાવમાં અદ્ભુત એવું નક્કાશી કામ, કોતરણી કામ કરેલું છે. દશા અવતાર આપણા વિષ્ણુ જે છે એમના પણ અહીંયા મૂર્તિઓના બધું તમને જોવા મળે છે. તો કે આ બધી મૂર્તિઓ તો છે પણ અહીંયા અદ્ભુત નક્કાશી કામ, કોતરણી કામ કરેલું છે. ત્યાં જે 5-7 પ્રકારની ડિઝાઇન પેટર્ન આપણને જે જોવા મળે છે, પાટણના પટોળા જે બને ને, એક્ચ્યુઅલ પટોળા ઉપર એ રાણકી વાવમાં જે ડિઝાઇન છે ને એ જ હોય.
ખ્યાલ આવે છે, એ જ ડિઝાઇન એના ઉપર કરવામાં આવતી. હવે વાવની જો આપણે વાત કરીએ, મેં તમને આગળ પેલી ચાંદ બાવડી પણ કીધેલી, ભારતની સૌથી ઊંડામાં ઊંડી વાવ હે એટલે ચાંદ બાવડી. ઓકે ભાઈ, વાવની વાત કરે તો વાવના પ્રકારો છે, નંદા, ભદ્રા, જયા અને વિજયા. નંદા, ભદ્રા, જયા અને વિજયા આ બધા વાવના પ્રકારો છે. આ ક્રમમાં જ તમારે યાદ રાખવાનું, નંદા, ભદ્રા, જયા અને વિજયા. ઓકે, એમાં ગેટના આધારે પણ એના પ્રકારો પડે અને માળના આધારે પણ એના પ્રકારો પડે. ઓકે, કોઈ વાવમાં પ્રવેશ કરવાનો એક રસ્તો છે તો એ નંદા પ્રકારની, બે છે તો ભદ્રા પ્રકારની, ત્રણ છે તો જયા અને ચાર છે તો વિજયા. માળના આધારે પણ પ્રકાર પડે કે કોઈ વાવ જે છે એ ત્રણ માળ જેટલી ઊંડી છે તો એ કહેવાશે નંદા પ્રકારની વાવ. રાણકી વાવ કેટલા માળ ઊંડી છે? સાત માળ જેટલી ઊંડી છે. ઓકે, ભદ્રા તો કે ભાઈ કોઈ વાવ જે છે એ ત્રણ, પછી ચાર, પાંચ ને છ માળ જેટલી ઊંડી હોય તો એ કહેવાશે ભદ્રા પ્રકારની વાવ. કોઈ વાવ સાત, આઠ ને નવ માળ જેટલી ઊંડી છે તો કહેવાશે જયા પ્રકારની વાવ. અને કોઈ નવ થી વધુ છે તો કહેવાશે વિજયા પ્રકારની વાવ. તો રાણકી વાવ એ કયા પ્રકારની છે? જયા પ્રકારની વાવ. માળના આધારે જો જોવા જઈએ તો કયા પ્રકારની છે? જયા પ્રકારની વાવ. ક્લિયર? તો રાણકી વાવ કે જેને વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ મળ્યું છે સ્થાન. ઓકે, તો આ વાત થઈ ગઈ રાણકી વાવની. ભીમદેવ સોલંકી જે હતા, એમનું જયારે મૃત્યુ થયું એટલે એમના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે એમના અને ઉદયમતીનો દીકરો કર્ણદેવ સોલંકી. કોણ ગાદી ઉપર આવે છે? કર્ણદેવ સોલંકી. પણ હવે કર્ણદેવ સોલંકી આ 10-15 મિનિટ જેવું બાકી છે, એમાં આપણે ચલાવી શકીશું નહીં. 8-12 નો આપણો લેક્ચર હતો, 12 વરસાદ વાળો ભયંકર માહોલ છે, વરસાદ ગાજીને પડી જાય ને તમને જવામાં તકલીફ થાય, એની પહેલા આજે આપણે અહીંયા પૂર્ણાહુતિ આપે છે. ક્લિયર? મળીએ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.